हेलो गुड आफ्टरनून ऑल ऑफ यू, वेलकम टू होम लर्निंग मा हूँ हेमांगी शाह, आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे लेसन वन शीखी रह्या छीए द अल्फाबेट। अल्फाबेट में सौ प्रथम कैपिटल लेटर्स, पछी स्मॉल लेटर्स, कैपिटल और स्मॉल लेटर्स उच्चार साथ कई रीते लखी सकाय ते पण शीख्या। आपणे स्वर विषे माहिती मेळवी, पछी फोनेटिक्स विषे माहिती मेळवी। हवे आपणे स्पेलिंग बुक कई रीते बनावी सकाय ते आपणे જોઈશું। સૌ પ્રથમ આપણે સ્વર વિશે માહિતી ફરી મેળવીશું। એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ શું કહેવાય? સ્વર। અહીંયા આવશે એનો ઉચ્ચાર થશે અના પર રેકાર, તો એ ઈ માટે અના ઉપર એક માત્ર અથવા ઈ આ બે હોય તો એ માત્ર એક માત્ર અથવા ઈ તો શું આવશે? ઈ। પછી આઈ, આઈ નો થશે ઈ। પછી આવશે ઓ, કોનો થશે ઓ। પછી આવશે યુ, યુ નો થશે અ। તો આપણે પાંચે પાંચ વર્ણના એક એક મૂળાક્ષર એક્ઝામ્પલમાં જોઈશું। સૌ પ્રથમ એ, એ પણ જે કવે સ્પેલિંગ બનશે તો બે મ
તે રીતે હવે આપણે આગળ બીજા સ્પેલિંગો પણ બનાવતા શીખીશું. સૌપ્રથમ હું અહીંયા પહેલા ઉચ્ચાર લખું છું. એન એ એના ઉપર રેફ હોય તો શું આવશે? મેં પહેલા પણ તમને કહ્યું હતું, તો અહીંયા આવશે એ. તમારે ફોર લાઈન ની નોટમાં સ્પેલિંગનો પહેલો મૂળાક્ષર કેપિટલ આવશે. કોઈ પણ સ્પેલિંગ આપણે ફોર લાઈન ની નોટમાં લખીએ તો પહેલો મૂળાક્ષર કેપિટલ આવે, જે લાલ અને વાદળી લીટીમાં લખી શકાય, અને બીજા મૂળાક્ષરો સ્મોલ આવે કે પીછી એબીસીડી ના હોય. પછી ન અહીંયા અડધો છે, જેને કાનો નથી, અડધો છે માટે ન નો એમ થશે. પછી ટનો ટી થશે, તો સ્પેલિંગ બનશે એ એન અને ટી. તો એન એટલે કીડી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એ નો એ થશે, ન નો એન થશે, ટનો ટી થશે. તો એ એન ટી, એન એટલે કીડી. હવે આપણે બીજો સ્પેલિંગ જોઈશું. બીજો સ્પેલિંગ છે બે, તો બનો શું થશે? બી બના પર રેક છે તો બે, એ બોલાય છે માટે એ આવશે અને ટનો ટી. તો સ્પેલિંગ બનશે બી એ ટનો ટી, બે એટલે બે. બનો બી થશે, બના પર રેક છે એ બોલાય છે બેટ, તો અહીંયા એ આવશે ટનો ટી, બી એ ટી, બેટ એટલે બે. પછી આપણે જોઈશું કે કોના બે થાય, કે અને સી. અહીંયા આવશે સી, સી કેપિટલ આવશે, અના પર રેક હશે તો અહીંયા એ આવશે અને ટનો ટી, સી એ ટી, કેટ એટલે બિલાડી. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્પેલિંગ બનશે, ક નો સી થાય, એ નો એ થાય, ટ નો ટી થાય, સી એ ટી, કેટ એટલે બિલાડી. પછી જોઈશું ડ, તો ડ નો શું થશે? ડી, ઓ બોલાય છે તો શું આવશે? ઓ. ઘનો શું થશે? જી. ડોગ એટલે કૂતરો. ફરી સ્પેલિંગ જોઈ લઈએ. અના પર રેક છે તો એ થશે, ન નો એન થશે, ટ નો ટી થશે. તો સ્પેલિંગ બનશે એ એન ટી, એન એટલે કીડી. પછી નેક્સ્ટ બે, બનો બી થશે, બે એ બોલાય છે માટે અહીંયા રેફ છે તો એ થશે, ટનો ટી, બી એ ટી, બે એટલે બે. પછી કે, કનો કે પણ થાય અને સી પણ થાય. અહીંયા આપણે સી કરીશું, કનો સી, તો સી એ નો એ, ટનો ટી, કે, કેટ એટલે બિલાડી. પછી છે ડોગ, ડનો થશે ડી, ડોગ, ઓ બોલાય છે તો આવશે ઓ, ઘનો જી, સ્પેલિંગ બનશે ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. એ એન ટી, એન એટલે કીડી, બી એ ટી, બેટ એટલે બેટ, સી એ ટી, કેટ એટલે બિલાડી, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો. તો વિદ્યાર્થી મિત્રો હવે આ એન બેટ કેટ અને ડોગ, હવે આપણે જોઈશું એ. એ નો એક માત્ર છે, મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું, એક માત્ર હોય તો ઈ આવે અને રેપ હોય તો એ આવે. અહીંયા રેપ છે તો આપણે એ કર્યો, અહીંયા એક માત્ર છે તો શું આવશે? ઈ. તો અહીંયા શું કરીશું? ઈ. આપણે અહીંયા બોલીશું એ, તો ઘ બે વાર બોલાય છે એટલે જોડાક્ષરમાં બોલાય છે, તો અહીંયા આવશે ડબલ જી, ઈ ડબલ જી, એ એટલે ઈશુ. પછી છે ફેન, ફનો થશે એફ,
થશે એ નાનો થશે એન સ્પેલિંગ બનશે એફ એ એન ફેન એટલે પંખો પછી છે ગણ ગણો થશે જી ગણ ગણ જોડે અ બોલાય છે અનો શું થશે યુ નાનો થશે એન જી યુ એન ગણ એટલે બંદૂક પછી એચ તો હટ અનો થશે એચ હટ અ બોલાય છે અનો થશે યુ ટનો થશે ટી એચ યુ ટી હટ એટલે ઝૂંપડી તો જો વિદ્યાર્થી મિત્રો ફરી બોલી જઈએ ઈ ડબલ જી એ એટલે ઈંડુ ફનો એફ થાય એ બોલાય છે તો એ આવશે નાનો એફ થાય એફ એ એન ફેન એટલે પંખો ગન ગનો જી થશે ઘ જોડે અ બોલાય છે તો યુ આવશે નાનો એન થશે જી યુ એન ગન એટલે બંદૂક પછી છે હટ હનો એચ થશે હ જોડે અ બોલાય છે તો યુ થશે ટનો ટી થશે તો સ્પેલિંગ બનશે એચ યુ ટી હટ એટલે ઝૂંપડી આ સ્પેલિંગો એબીસીડી માં કઈ રીતે બોલાય તે રીતે છે એ ફોર એન્ડ બી ફોર બેટ સી ફોર કેટ ડી ફોર ડોગ ઈ ફોર ઈટ એફ ફોર ફેન જી ફોર ગન એસ ફોર હર તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્પેલિંગો કઈ રીતે બનાવી શકાય તે શીખ્યા હવે આપણે આવતા લેક્ચરમાં બીજા સ્પેલિંગો નવા